મિત્રો, આ બંને ગામોના લડ્યા પછી ત્યાં શવોના ઢગલા જોઈ અને આ રૂપસિંહની બહેન ત્યાં આવે છે અને વડના ઝાડ નીચે એક ઊંડો ખાડો ખોદી અને માતા સધીના કરંડિયાને અને માતા સધીના મંદિરને એ ખાડામાં દફનાવી દે છે અને કહે છે કે હે માં સધી, આ બધું તારા કારણે જ થયું છે. અને પછી તે હાથમાં તલવાર લે છે અને આ દીકરી એ વડના ઝાડ નીચે પોતાનું મસ્તક ઉતારી અને પોતાનો જીવ આપી દે છે. નમસ્કાર મિત્રો, આજે આ રૂપસિંહ મુખી અને સોવનજી મુખી બંનેના ગામની જાનો આ વડના ઝાડ નીચે આવી અને જ્યારે લડવા લાગીને ત્યારે આ સમાચાર સોવનજીની પાસે પહોંચ્યા અને તેમના આખાય ગામે પછી હથિયાર ઉપાડ્યા અને આ વડના ઝાડ નીચે આવ્યા અને સોવનજીએ આ રૂપસિંહની બહેનના વરને મારી નાખ્યો. અને ત્યારે આ ઘટના રૂપસિંહ મુખીને પણ ખબર પડે છે અને ત્યારે રૂપસિંહનું 5000ની વસ્તીવાળું આખું ગામ હથિયાર સાથે છૂટ્યું અને આવે છે આ વડના ઝાડ નીચે. અને ત્યાર પછી આ વડના ઝાડ નીચે બે જાનો અને બે ગામ વચ્ચે મહાભીષણ યુદ્ધ થાય છે અને ત્યારે રૂપસિંહ એમના જમાઈનો બદલો લેવા માટે આમ લડતા લડતા આ સોવનજીના જમાઈ પાસે પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને એમના જમાઈનું પણ માથું કાપી નાખે છે અને પછી તો એમનું મસ્તક જમીનમાં નીચે પડે છે. અને ત્યારે આ ઘટના સોવનજી એમની નજરો નજર જુએ છે અને કહે છે કે હે રૂપસિંહ, તે મારી દીકરીના સુહાગને મારી નાખ્યો. અને પછી તો આ સોવનજીએ એમના ગામના માણસોને હુકમ કર્યો કે હે ગામ લોકો, એકી સાથે બધા આ રૂપસિંહ ઉપર હુમલો કરો. અને પછી તો કહેવાય છે કે આ રૂપસિંહ ઉપર સોવનજીનું આખું એ ગામ તૂટી પડે છે અને ત્યારે રૂપસિંહ બે હાથમાં બે તલવાર લઈ અને આખાય ગામ ઉપર ભારે પડવા લાગ્યા. પણ ત્યારે રૂપસિંહ પણ એકલા નહોતા આવ્યા, તેથી એમના ગામના માણસો પણ ત્યાં તૂટી પડે છે. અને કહેવાય છે કે આ બંને ગામની લડાઈ વચ્ચે એટલા બધા માણસોના જીવ જાય છે કે જેમાં બે આખી જાનના માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે. અને આ બે ગામ વચ્ચે લડતા લડતા હવે છેલ્લે આ રૂપસિંહના ગામના માંડ માંડ 500 માણસો વધ્યા છે. અને ત્યારે આ રૂપસિંહ અને સોવનજીની વચ્ચે લડાઈ થાય છે અને ત્યારે સોવનજીને પણ આ રૂપસિંહ મારી નાખે છે. અને ત્યારે આમ લડતા લડતા સાંજ પડી જવા આવી છે અને આ સોવનજી મુખીનું પણ આ વડના ઝાડ નીચે મોત થાય છે. અને ત્યારે આ સોવનજીના ગામનો એક માણસ કે જેના બંને હાથો તો આ લડાઈમાં કપાઈ ગયેલા છે, પણ તે ભાગતો આ સોવનજીના ગામમાં જાય છે અને ત્યાં જઈ અને આ લડાઈના સમાચાર આપતા કહે છે કે હે બહેનો દીકરીઓ, આપણા ગામના મુખી સોવનજી વીરગતિને પ્રાપ્ત થયા છે અને આપણા ગામના લડવા ગયેલા નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વૃદ્ધ માણસ સુધી કોઈ એક પણ માણસ હવે બચ્યો નથી. તેથી હવે આ દુશ્મન ગામ આપણા ઉપર આવી અને આપણી બહેન દીકરીઓને હેરાન કરે કે પછી એમને મારી નાખે, એ પહેલાં આપણે એક કામ કરીએ અને આ વધેલા માણસોને લઈ અને આ ગામ છોડીને ભાગી જઈએ. અને આમ પછી તો કહેવાય છે કે પારણિયામાં ઝૂલતા એ બાપ વગરના થયેલા બાળકોને લઈ અને આ વિધવા બનેલી સ્ત્રીઓ પોતાના અને પોતાના બાળકોના જીવ બચાવવા માટે રાતોરાત ત્યાંથી ભાગી જાય છે. અને આ બાજુ વડના ઝાડ નીચે હવે યુદ્ધ પૂરું થયું છે અને હવે તો એવું લાગી રહ્યું છે કે જાણે અહીંયા માણસોને જીવતા ને જીવતા લાવી અને કાપી કાપી અને ઢગલા કરી અને સજાવ્યા હોય ને, એવું દૂર દૂર સુધી બસ માણસોના શવ પડ્યા છે અને બધા લોહી લુહાણ પડ્યા છે. કોઈના હાથ પડ્યા છે, કોઈના પગ પડ્યા છે, કોઈના માથા પડ્યા છે, તો કોઈના ધડ પડ્યા. અને આમ વડની આજુબાજુની જમીન પણ લોહી લુહાણ અને લાલ ચોળ થઈ ગઈ છે. અને ત્યારે આ સોવનજીનું તો આખું એ ગામ પાયમાલ થઈ ગયું છે અને આ રૂપસિંહના ગામના ખાલી 40 જેટલા જુવાનો બચ્યા છે. પણ આ રૂપસિંહે સોગંદ ખાધી હતી કે આ સોવનજીના ગામને હું નામ નિશાન મીટાવી દઈશ. અને પછી તો આ 40 માણસો પહોંચ્યા એ સોવનજીના ગામમાં, તો એમના ગામના 3000 ઘરોને બહારથી વાખેલા જોયા અને એમના ગામમાં કોઈ માણસ તો દૂર, પણ હવે કોઈ પશુ પક્ષી પણ વધ્યું નથી. અને બચી ગયેલા માણસો તો રાતોરાત ત્યાંથી ગામ છોડીને ભાગી ગયા છે. ત્યારે રૂપસિંહના માણસોએ આ સોવનજીના ગામના જે 3000 ઘર હતા એ બધા જ ઘરો સળગાવ્યા. અને એ ઘર સળગ્યા ને ત્યારે આગે એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે જાણે જંગલમાં કોઈ દાવાનળ સળગી ઉઠ્યો હોય ને, એવા આ 3000 ઘરો ભડકે બળવા લાગ્યા. અને પછી તો આ 40 માણસો એ બધા જ ઘર સળગાવી અને પાછા
આ વડના ઝાડ નીચે આવે છે અને ત્યાં આવી અને રૂપસિંહ વિચાર કરતા કહે છે કે હે ભાઈઓ, આટલા બધા શવોના ઢગલાને બાળવા માટે આપણી પાસે આટલા બધા બળતણ તો છે નહીં, અને ભલે તે આપણા દુશ્મન રહ્યા પણ આપણે આપણો માનવ ધર્મ ના ભૂલવો જોઈએ અને એમના શરીરને આપણે દફનાવી દઈએ. અને આમ પછી તો કહેવાય છે કે આ રૂપસિંહના માણસોએ જમીનમાં ઊંડા ઊંડા ખાડા ખોદ્યા અને એ ખાડામાં જેટલા પણ માણસો સમાય ને એટલા માણસોના શવોના ઢગલા આ જમીનમાં દાટવા લાગ્યા. અને રાત દિવસ મહેનત કર્યા પછી આ 3 દિવસ પછી આ બધા જ વીરગતિ પામેલા માણસોના શવને દફનાવી અને હવે આ રૂપસિંહ અને એમના ગામના વધેલા માણસો પોતાના ઘરે જાય છે. અને ઘરે જઈ અને જ્યારે જોયું ને તો રૂપસિંહના ગામમાં પણ ભારે રોકકડાટ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો, આ બંને ગામોની વચ્ચે ભલે આ 40 યોદ્ધાઓ બચી અને જીત મેળવી હોય પણ હકીકતમાં તો એમની પણ હાર જ થઈ છે. કેમ કે 5000 ઘરોની વસ્તીમાંથી નીકળેલા એ માણસોમાંથી ખાલી 40 જણા બચ્યા છે, તો આ ગામના માણસો પણ બધા મરી ગયા છે. અને આમ આજે તો આ યુદ્ધ પછી આ બંને ગામ પાયમાલ થઈ ગયા છે. અને આ રૂપસિંહના ગામના જે પણ યોદ્ધાઓ આ લડાઈમાં મૃત્યુ પામ્યા હતા ને, તેમની પત્નીઓ પણ એમના વિરહમાં મોતને વાલું કરી નાખે છે. અને ત્યારે આ બધી ઘટનાઓ જોઈ ખૂબ જ મોટા આઘાતમાં છે અને એમની પીઠ પાછળ પણ તલવારના મોટા મોટા ઘાવ વાગ્યા છે. પણ એ ઘાવ જેટલું દુઃખ નથી આપતા ને, એટલું દુઃખ તો એમની નજર સામે થયેલા આ નરસંહારથી થયું છે. અને જ્યારે આ રૂપસિંહની બહેનને જ્યારે આ સમગ્ર ઘટના બની ગયા પછી જ્યારે ભાન આવ્યું ને, ત્યારે તે પણ પૂછે છે કે ગામમાં કોની જીત થઈ છે. અને ત્યારે એ દીકરીને એની માં કહે છે કે બેટા, ગામમાં તો આપણી જીત થઈ છે, પણ જો ખરેખર કહેવા જઈએ ને તો મોટામાં મોટી હાર તો આપણા ગામની જ થઈ છે. કેમ કે સોવનજીના ગામમાં તો કોઈ એક પણ માણસ આ ઘટના જોઈ અને દુઃખી થવા માટે રહ્યો નથી અને બધા જ માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે. પણ આપણા ગામના અમુક પરિવાર બચ્યા છે, તો એ આવા લાશોના ઢગલા જોઈ અને હજી પણ લોહીના આંસુડે રડી રહ્યા છે. અને આજે ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે બેટા. અને ત્યારે એ દીકરી બોલી કે માં, સામેવાળા ગામના માણસોએ હથિયાર નહીં ઉપાડીએ એવું વચન માતા સધીએ આપ્યું હતું ને. કે હા બેટા. તો કે હે માં, આ સામેવાળા ગામના માણસોએ પહેલા હથિયાર કેમ ઉપાડ્યા? કે બેટા, એ વાતની તો આપણને કોઈને કાંઈ જાણ નથી. અને ત્યારે એ દીકરી ફરી બોલી કે હે માં, વાક આ બંને ગામોનો નથી, પણ વાક તો માતા સધીનો છે કે જેણે કહ્યું હતું કે બે ગામમાં કોઈ પણ હથિયાર નહીં ઉપાડતા અને એવું વચન લઈ અને આજે મારો સુહાગ મરી ગયો અને એના નામની મેં પીઠી ચોળેલી છે. અને હવે માં, જો હું કોઈ બીજાને વરું ને એ તો મારી ક્ષત્રિયાણીનું ધર્મ લાજે માં. અને આમ પછી તો આ દીકરી ત્યાંથી ઊભી થઈ અને એક હાથમાં તલવાર લીધી અને બીજા હાથમાં પાવડો લીધો અને તે દીકરી આ ગામની હોહરવી થઈ અને ત્યાંથી નીકળે છે. ત્યારે ગામમાં હર કોઈ તેને રોકવાની કોશિશ કરે છે, પણ તે તો કોઈની રોકી રોકાતી નથી અને ચાલતી ચાલતી આ વડના નીચે આવે છે. અને ત્યાં આવી અને માતા સધીને કહે છે કે હે માતા સધી, અમે અને આ બંને ગામે તારું શું બગાડ્યું હતું કે તું આ બંને ગામના માણસોને ભરખી ગઈ અને મારા સુહાગને પણ ભરખી ગઈ? અને જો તું આવો નરસંહાર રોકી ના શકતી હોય ને તો તારે આ દુનિયામાં પૂજાવાની કોઈ જરૂર નથી. અને આમ કહી અને એ દીકરીએ એ વડના ઝાડ નીચે પાવડાથી એક ઊંડો ખાડો ખોદ્યો અને ખાડો ખોદી અને પછી એ દીકરીએ માતા સધીના ફળાને ઊંડો ખાડો ખોદી અને એ ખાડામાં માતા સધીના ફળાને નાખી દીધું અને પછી માતા સધીના મંદિરને પણ ઉખાડી અને એ ખાડામાં નાખી દે છે. અને પછી તેના ઉપર પાવડાથી રેત નાખવા લાગી. અને ત્યારે રડતા રડતા મારી સધી પણ કહે છે કે હે દીકરી, આ બંને ગામ ના લડે ને એ માટે તો મેં ઘણી બધી કોશિશો કરી હતી, પણ બંને ગામોને તો મેં વચને બાંધી અને રોકી લીધા હતા, પણ આ તો બંને ગામના જાનૈયાઓ લડી પડ્યા. અને એ લડ્યા તો ભલે લડ્યા, પણ એમના લડ્યા પછી આ બંને ગામના મુખીઓ પણ હથિયાર ઉપાડી અને આમને સામને લડી પડ્યા. અને મારા રોકવાથી પણ પછી તેઓ કોઈ રોકાય એમ ન હતું, કારણ કે આ ધરતી લોહીની પિનારી થઈ હતી અને આ ધરતી બલિદાન માગતી હતી. અને વિધાતાના લેખ સામે હે દીકરી, આ ધરતીનો નાથ મારો કાળિયો ઠાકર પણ જ્યારે મહાભારતના યુદ્ધને નહોતો રોકી શક્યો,
તો પછી અમે દેવીઓ શું કરી શકવાના બેટા? અને આમ પછી તો આ દીકરી તો માતા સધીના મંદિરને આખે આખું વડના ઝાડ નીચે જમીનમાં દાટી દેશે, અને પછી તેના હાથમાં જે તલવાર હતી ને તે તલવાર હાથમાં લીધી અને કહે છે કે હે માં સધી, આજે મારા અંગ ઉપર મારા સ્વામિનાથના નામની પીઠી ચોળેલી છે, અને એની પીઠી ચોળ્યા પછી જો બીજા કોઈના નામની ચૂંદડી ઓઢું ને એ તો મારા ક્ષત્રિયાણીનો ધર્મ લચવાય, માટે હવે મને તારા ગોદમાં સમાવી લે છે માં. અને દીકરી આટલું કહી અને તલવારને આકાશ તરફ ઉપાડી અને જય માં સધી કહી અને પોતાના મસ્તકને એ વડના ઝાડ નીચે ઉતારી નાખે છે. અને આ દીકરી આમ ત્યાં વડના ઝાડ નીચે વીરગતિ પામે છે. અને આમ એ દિવસે આ દીકરીએ પણ પોતાનું માથું ઉતારી દીધું. અને ત્યાર પછી આ રૂપસિંહ એમની બહેનનો આવો ભારે આઘાત સહન ના કરી શક્યા અને તેમની પીઠ પાછળ જે વાગેલા તલવારના મોટા મોટા ઘા હતા અને તેના ઉપર રોજે રોજ વૈદ આવી અને ઔષધિઓ લગાવતો હતો કે જલ્દી આ બધા ઘાવ રૂજાઈ જાય, પણ પછી તો આ રૂપસિંહે એ ઘા ઉપર આ ઔષધિઓ લગાડવાનું બંધ કરી નાખ્યું. તેથી વૈદ આવી અને કહે છે કે હે મુખી બાપા, તમારો ઘા ખૂબ જ મોટો છે અને તમે જો આ ઔષધિઓ નહીં લગાવો ને તો તમે બચ્યો નહીં અને આ ઘા મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે. અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે વૈદ બાપા, હવે જીવીને શું કરવું છે? અને આ મારી આંખોથી અને આ મારા બંને હાથોથી એટલા બધા માણસોને મેં કાપી નાખ્યા છે કે હવે જીવવાની કોઈ આશા વધી નથી. અને આમ પછી તો આ દિવસે ને દિવસે આ ઘા મોટો થવા લાગ્યો અને મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી નાખે છે. અને એક દિવસની વહેલી સવારે આ રૂપસિંહ પણ પોતાના પ્રાણ છોડી દેશે. અને આમ એ દિવસથી આ ગામ ઉપર બેકારી શરૂ થઈ ગઈ અને દિવસે ને દિવસે આ ગામની હાલત ખરાબ થવા લાગી અને સાજા ને સાજા માણસો મરવા લાગ્યા, કેમકે માતા સધીના કરંડિયાને આ વડના ઝાડ નીચે જમીનમાં દફનાવેલો છે. અને મિત્રો, પછી મારી સધી ત્યાં જે ઇતિહાસ રચે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો, તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ. જય માતાજી.